हेलो नमस्ते विद्यार्थी मित्रों, मारू नाम छे चारेदा आसाबा, नोबल स्कूल ग्रुप તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત ગમ્મત ચેપ્ટર 4 લાંબુ અને ટૂંકું. દરેક વિદ્યાર્થી પેજ નંબર 68 એટલે કે આ પેજ કાઢવાનું રહેશે, બરાબર? ચલો જુઓ આ નકશો છે. નકશાના આધારે આપણે પાછળના પેજ પર પ્રશ્નોના જવાબ લખવાના છે કે ફતેપુર સિકરી થી યમુના નદી સુધીનું કેટલું સેન્ટીમીટર થાય છે, કેટલું મીટર થાય છે એ આપણે લખવાનું છે, બરાબર? કયું નજીક થાય છે, તાજમહેલ નજીક થાય છે કે ફતેપુર? તો ચલો આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ. દરેક વિદ્યાર્થી પેજ નંબર 68 મારી સાથે આન્સર લખવાના રહેશે. આગ્રા રેલવે સ્ટેશન થી વધુ દૂર શું છે, તાજમહેલ છે કે ફતેપુર સિકરી, બરાબર? જો આગ્રા તમારે જોવાનું કે આગ્રાનું છે, આગ્રા રેલવે સ્ટેશન નું ચિત્ર, ત્યાંથી શું નજીક થાય છે, તાજમહેલ કે ફતેપુર સિકરી, બરાબર? નજીક થાય છે એ નથી લખવાનું, દૂર થાય છે એ લખવાનું છે. તો શું દૂર થાય છે, તો કે ફતેપુર સિકરી. ફતેપુર સિકરી પેલી ખાલી જગ્યામાં લખો. ત્યાર પછી રેલવે લાઇન પાટાથી વધારે નજીક શું છે, બાબરપુર જંગલ કે તાજમહેલ? તો જુઓ તો રેલવે સ્ટેશન છે, બરાબર, રેલવે લાઇન છે ને, એના નજીક શું થશે, બાબરપુર જંગલ થશે કે તાજમહેલ? તો કે બાબરપુર જંગલ. તો બીજી ખાલી જગ્યામાં લખો બાબરપુર જંગલ. ત્યાર પછી ત્રીજું, બાબરપુર જંગલ થી વધારે દૂર શું છે, ફતેપુર સિકરી કે આગ્રાનો કિલ્લો? જુઓ તો બાબરપુર જંગલ છે ને, એનું ચિત્ર દર્શાવેલું છે, એ જુઓ તો એનાથી વધારે દૂર શું છે, તો કે ફતેપુર સિકરી. તો ત્રીજામાં પાછું આપણે લખવાનું છે ફતેપુર સિકરી, બરાબર. ત્યાર પછી ચોથું, યમુના નદી થી વધારે નજીક શું છે, તાજમહેલ કે આગ્રાનું રેલવે સ્ટેશન? યમુના નદીનું ચિત્ર બતાય છે, ત્યાંથી જોવાનું કે નજીક શું છે, બરાબર? તો કે તાજમહેલ છે એ નજીક છે. તો ચોથામાં આપણે લખીશું તાજમહેલ, એમાં તાજમહેલ લખેલું છે ને, તો આપણે પણ લખવાનું તાજમહેલ, જેમાં લખેલું હોય એ જ લખવાનું છે. ત્યાર પછી પાંચમું, રેલવે લાઇન પાટાથી વધારે દૂર શું છે, આગ્રાનો કિલ્લો છે કે તાજમહેલ? તો શું દૂર છે, ચલો આપણે તેમાં પણ આપણે લખવાનું છે તાજમહેલ, તાજમહેલ છે એ દૂર છે, તાજમહેલ, બરાબર. ત્યાર પછી છઠ્ઠું, આગ્રાના કિલ્લાથી વધારે નજીક શું છે, યમુના નદી કે આગ્રાનું રેલવે સ્ટેશન? આગ્રાનો કિલ્લો તમને દર્શાવેલો છે, તેનાથી વધારે નજીક શું છે, બરાબર? તો એ આપણે જોવાનું, યમુના નદી છે કે આગ્રાનું રેલવે સ્ટેશન? તો કે યમુના નદી છે એ નજીક છે, તો આપણે છઠ્ઠામાં લખવાનું યમુના નદી. સાતમું, ફતેપુર સિકરી થી વધારે દૂર શું છે, આગ્રાનો કિલ્લો કે આગ્રાનું રેલવે સ્ટેશન? ફતેપુર છે ને, એનું તમારે એનું ચિત્ર જોવાનું, બરાબર? તો પછી જોવાનું કે એ વધારે દૂર શું છે, આગ્રાનો કિલ્લો છે કે આગ્રાનું રેલવે સ્ટેશન? તો કે આગ્રાનો કિલ્લો છે એ વધારે દૂર છે, આપણે લખવાનું આગ્રાનો કિલ્લો. ત્યાર પછી આઠમું, તાજના જંગલ થી વધારે નજીક શું છે, યમુના નદી કે બાબરપુર જંગલ? જો તાજનું જંગલ છે ને, એનું ચિત્ર જોવાનું, પછી બે ચિત્ર જોવાના, યમુના નદી અને બાબરપુર જંગલ. પછી જોવાનું કે વધારે નજીક કયું બતાવે છે, એ ચિત્રની નજીક કયું દર્શાવે છે, તો કે યમુના નદી. તો આપણે આઠમામાં લખવાનું યમુના નદી, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે 68 પેજ પૂરું કરવાનું. હવે પેજ નંબર 59 પર જોઈએ, એમાં આ ચિત્રને આધારે આપણે પ્રશ્નોના જવાબ આ પેજ પર લખવાના રહેશે. તંબુથી ગામ સુધીનું અંતર કેટલું છે, તંબુનું ચિત્ર તમને આપેલું છે. હવે એમાં જોવાનું કે કયું ગામ સુધી, ગામ છે ને, ગામ દર્શાવેલું છે. હવે અહીંથી અહીં સુધીના વચ્ચેનું અંતર કેટલું છે, તો કે 400 મીટર. જો તમને અહીંયા સંખ્યા દર્શાવેલી છે, એના આધારે જ તમારે જવાબ લખવાના છે. તો પહેલામાં લખો 400 મીટર. બીજું, ગામથી મંદિર સુધીનું અંતર કેટલું છે,
ક્ષેત્ર છે, હવે અહીંયાથી જોવાનું મંદિર સુધીનું અંતર કેટલું છે? જો ગામ થી કુવા સુધીનું છે 150, તો પહેલા તમારે જોવાનું 150, પછી કુવા પછી પાછું કેટલું આવે છે? તો કે 450. તો આ બંનેનું શું કરવાનું છે? સરવાળો. આ સરવાળો કરતા જે જવાબ મળે એ પછી આપણે બીજાના આન્સરમાં લખવાનું. 0 નો 0 એમ નો, 5 ને 5 10, તો 10 નો 0 વધી જઈ 1, બરાબર. 1 ને 4 5, 5 ને 1 6, તો કુલ કેટલા થયા? તો કે 600. અહીંયા આપણે લખવાનું રહેશે 600 મીટર. ત્યાર પછી ત્રીજું, એમાં આપણે જોઈએ ટેકરી થી કુવા સુધીનું અંતર કેટલું છે, બરાબર. ટેકરીનું ચિત્ર જોવા, અહીંયાથી કુવા સુધીનું અંતર કેટલું છે? ટેકરીનું ચિત્ર તમને દેખાય છે? તો કે આ રીતે ત્યાંથી કુવા સુધીનું અંતર જોવાનું. તો જો પેલા તો 300 મીટર છે, જેટલા વધા વચ્ચે જેટલા મીટર આવે ને બધાને શું કરવાનું છે? સરવાળો. ટેકરી થી તંબુ સુધીનું પેલા આવે છે 300, પછી તંબુ થી ગામ સુધીનું આવે છે 400. તો 300 પ્લસ 400, બરાબર. હવે ગામ થી પાછું જુઓ તો કેટલું અંતર આવશે? તો કે 150. તો વળી પાછા આપણે પ્લસ કરવાના 150. પછી આ ત્રણેયમાં શું કરવાનું છે? સરવાળો. 0 નો 0 એમ, અહીં ઉપર તો એની સંખ્યા છે, તો કે ના, અહીંયા 5 છે, તો 5 ના 5 એમ. હવે આ ત્રણેય સંખ્યા કેવા? 4. 3 છે, એમાં 4 ઉમેરશે, તો કે 3 ને 4 7, 7 ને 8, તો કુલ કેટલા થયા? તો કે 850 મીટર. ત્યાર પછી ચોથું, તળાવ થી મંદિર સુધીનું અંતર કેટલું છે, બરાબર. આ તળાવનું ચિત્ર તમને દેખાય છે, ત્યાંથી મંદિર સુધીનું અંતર કેટલું છે? તો 250 મીટર અને 450 મીટર નું શું કરવાનું છે? સરવાળો. સરવાળો કરતા જે જવાબ મળે એ તમારે લખવાનું, કે 700 મીટર, બરાબર. ત્યાર પછી પાંચમું આપણે જોઈએ, તંબુ થી તળાવ સુધીનું અંતર કેટલું છે? તંબુ ની ચિત્ર દેખાય છે, ત્યાંથી આ બધી સંખ્યાનો સરવાળો કરો. 400 પ્લસ 150, 150 પ્લસ 250, ત્રણેય સંખ્યાનો સરવાળો કરતા કેટલો જવાબ મળશે? તો કે 800. તો અહીં લખવાનું આપણે 800 મીટર. ત્યાર પછી આપણે છઠ્ઠું જોઈએ, કયું અંતર વધારે છે, તંબુ થી તળાવ સુધીનું કે તંબુ થી મંદિર સુધીનું? આ ચિત્ર તમને દેખાય છે, હવે તંબુ થી જો તળાવ સુધીનું કે મંદિર સુધીનું એ આપણે જોવાનું છે. તો લખવાનું આપણે તંબુ થી મંદિર, તંબુ થી મંદિર સુધી. હવે જો કેટલું વધારે છે, તો અહીંયા આપણે બે કાંચી આપેલી છે ને, તો એકમાં લખવાનું છે કે 200 મીટર. ત્યાર પછી સાતમું, કયું અંતર ઓછું છે, કુવાથી તળાવ સુધીનું કે કુવાથી મંદિર સુધી? તો ઓછું અંતર હોય આપણે લખવાનું, તો સાતમાં લખવાનું કુવાથી તળાવ, બરાબર. હવે કેટલું છે આપણે લખવાનું છે, તો પણ એ પણ છે 200 મીટર. વધારે હોય જ લખવાનું છે, બરાબર. કુલ જોડો નથી કરવાનો, વધારે કેટલું છે એ જ ખાલી આપણે લખવાનું છે. ત્યાર પછી આઠમું, કયું અંતર વધારે છે, ગામ થી ટેકરી સુધીનું કે ગામ થી મંદિર સુધીનું? તો આપણે લખવાનું આઠમું, ગામ થી ટેકરી, બરાબર. હવે એમાં પણ બે ખાલી જગ્યા છે, બીજી ખાલી જગ્યામાં લખવાનું કેટલું એવું કીધું છે ને, તો લખવાનું છે 100 મીટર. ત્યાર પછી નવમાં જોઈએ, કયું અંતર ઓછું છે, તંબુ થી ટેકરી સુધીનું કે તંબુ થી ગામ સુધી? હવે તંબુ નું ચિત્ર જોવાનું, ત્યાંથી જોવાનું કે ટેકરી નું ઓછું છે કે ગામ, બરાબર. તો ચલો આપણે જોઈએ નવમું, એમાં જુઓ તો તમે તંબુ થી ટેકરી સુધી, ટેકરી થી કુવા સુધીનું કે તંબુ થી મંદિર સુધી, બરાબર. કયું અંતર વધારે છે, તો કે તંબુ થી. આ તમારે લખવાના છે રફમાં, બરાબર, ઉદાહરણ પ્રમાણે. અને 10મી ખાલી જગ્યા છે એમ અહીંયા લખું, લખવાનું છે તંબુ થી મંદિર સુધી. હવે કેટલું એમ કીધું છે, તો જોવાનું કેટલું
વધારે છે તો કે 150 મીટર છે એ વધારે છે 150 મીટર બરાબર નો કે લાગાય લખવાનું વધારે તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પેજ નંબર 68 અને 69 પર પૂર્ણ કરવાનું છે બરાબર દિવસ પાસ કરવાનું છે નેક્સ્ટ વિડિયોમાં આપણે ફરી મળીશું થેન્ક યુ